જે રીતે રાજ્યભરમાં વરસાદે તારાજી સર્જી છે ત્યારે સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય ત્યાં ખેડૂતોને ખાસું નુકસાન છે તે ખાસ જોવા મળી રહ્યું છે હાલ હું પડદરીના જે હળવતીયા ગામ છે ત્યાં ખાસ આવી પહોંચ્યો છું ને ત્યાં તલના પાકના જે આ દ્રશ્યો છે તેવું ખાસ આપને બતાવી રહ્યું છે જે રીતે સૌરાષ્ટ્રભરમાં ધોધમાર વરસાદ છે તે ખાસ પડ્યો હતો પંદર દિવસ સુધી જે વરસાદ પડ્યો હતો તેને લઈ અને ખાસું નુકસાન છે તે ખેડૂતોને જોવા મળી રહ્યું છે અને નુકસાન કદાચ તલ હોય મગફળી હોય એ સહિતના જે પાકો છે તેને નુકસાન છે તે જોવા મળી છે આ સીધા આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે તલના પાક છે તેને ખેડૂતો છે તે ખાસ છે તે હવે કાઢવા તૈયાર થયા છે કારણ કે આ આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કારણ કે વરસાદને કારણે તલ છે તેમાં છે તે નુકસાની થઈ છે અને હવે ખેડૂતો છે તે સામાન્ય રીતે અત્યારે એક મહિના બાદ છે તે તલનું વાવેતર છે તે ખાસ બહાર નીકળતું હોય છે પરંતુ અત્યારથી જ આ ખેડૂતો છે તે ખાસ છે તે આમ કાઢી રહ્યા છે અને સીધા દ્રશ્યો છે તે ખાસ સામે આવી રહ્યા છે આપણી સાથે ઘણા બધા ખેડૂતો છે તેની સાથે પણ સીધી વાત કરીશું અણમતિયા ગામના જે ખેડૂતો છે તેની સાથે સીધી વાત કરીશું શું કેશો કઈ રીતનું નુકસાન છે તે જોવા મળી રહ્યો છે શું કહેશો આ તલ બધા બગડી ગયા છે કાંઈ છે નહીં થાય એમ નથી અને આ તમે જુઓ બધું આ હાવ ખલાસ થઈ ગયું છે આના ઉપાડીને બાયણે નાખી છે ઉપાડી ઉપાડીને આવું જુઓ આ બધું આ કાંઈ રહ્યું જ નથી સતત પાણીમાં પાણીમાં બધું હળી ગયું આપણી સાથે અન્ય ખેડૂતો છે તેની સાથે પણ વાત કરીશું શું કહેશો કઈ રીતનું વરસાદને કારણે નુકસાન થયું છે શું કહેશો શું કહેશો કઈ રીતે વરસાદને કારણે કઈ રીતનું નુકસાન છે તે આપણા પાકોને થયું છે શું કહેશો આમાં એવું છે કે સરકારે જે તેત્રીસ ટકા નુકસાનનું કીધેલું છે કે તેત્રીસ ટકા નુકસાન હોય તો આપણે તેને વળતર આપશું પણ સરકાર એ રીતે સર્વે કરે છે કે પાક ઊભા સુકાઈ ગયા હોય ને એ રીતે પણ સર્વે એ કરવાનું જરૂર છે કે અંદરનો પાક આપને એનું ઉત્પાદન કેટલું છે કારણ કે મગફળીમાં જુઓ તો એના છોડવો ઉપાડો તો એમાં કોઈ પોપટા ને એવું કાંઈ માલ છે નહીં તો એ પણ નુકસાન જ છે એક જાતનું અને કપાસમાં પણ જોવો ફાલ નથી એટલે બધી રીતે જે સર્વે કરવાનું છે એ રીતે ઓવરઓલ સર્વર સર્વે કરવી અને ખેડૂતોને જે વળતર હોય તે ચૂકે ખાસ ખેડૂતોની માંગ એવી છે કે પાક તો સારો દેખાય છે પરંતુ એમાં કોઈ પણ ઉપજે એવી તેવી વાત નથી ખાસ સરકાર દ્વારા સર્વેની પણ જાહેરાત કરવામાં આવી છે આગામી પંદર દિવસમાં અલગ અલગ ટીમ પણ બનાવે છે રાજકોટ જિલ્લામાં બત્રીસથી વધુ ટીમ છે તે ડીડીઓ દ્વારા બનાવવામાં આવી છે અને કઈ રીતે જોઉં છું આ સર્વે કરવા માટે અહીં કોઈ સ્થળ પર અધિકારીઓ કે કોઈ પણ આવે છે કે કોઈ પણ આવ્યા હતા હજી સુધીમાં હળમતી આ ગામ મારું છે અને પડધી તાલુકામાં એસી ટકા ગામમાં હજી ક્યાંય સર્વેની ટીમ આવી જ નથી અમે તપાસ કરતા હોય ગામડા તમારા ગામમાં સર્વે કરવા આવ્યું તો કોઈ હજી આવ્યું નથી સરકારે હજી જાહેરાતો બહુ મોટી કરે છે પણ જાહેરાત કર્યા છતાં જે ખેડૂતોને જે પહોંચવું હોય ને વળતર કાંઈ મળતું નથી અને જે બીજું કહેવામાં આવે તો કે જે તેત્રીસ ટકા નુકસાનનું સરકાર કહે છે ને તેત્રીસ ટકા જે નુકસાન હોય તો જ એનું વળતર ચૂકવવું પણ તમે ખરેખર અમારા જે પાક તમને અત્યારે કપાસનો પાક અમને દેખાય લીલો કેરી જવા દેખાય છે પણ કપાસમાં ડોઢ વાતો હોવા જોઈએ ને તો ખેડૂતનું ઉત્પાદન આવે એ ત્રીસ પાંત્રીસ મણ કપાસ આતો હોય એ બે પાંચ દસ દસ મણ કપાસ થાય તો નુકસાન કેટલા ટકાથી હોય સીધું સિત્તેર ટકા નુકસાન થાય તલનો પાક અત્યારે તમે જોવો છો તલના પાકમાં એવું છે અત્યારે કાળિયા કાળીયા નામનો રોગ આવી ગયો છે તો તલમાં ખેડૂત ત્યારે ખેતરની બહાર કાઢે છે તો એમાં પણ નુકસાન પુષ્કળ પ્રમાણમાં છે તો આમાં સરકાર કઈ રીતે સર્વે કરશે તેત્રીસ ટકા નુકસાન કપાસમાં જો ફાલ જ નથી તો તેત્રીસ ટકા જોઈને એમ કે સર અધિકારીઓ એવું કહે છે કે તમારો કપાસ તો બહુ બહુ સારો ઊભો છે તો સારો તો કપાસ ઉભો છે પણ મારા દોડવા તો હોવા જોઈએ ને એ રોડમાં હોવા જોઈએ અને મગફળીમાં પણ એ તારી પોઝિશન છે કે મગફળીમાં તમે સોળો તમે જો લીલો કેરી જેવો ઊભો છે એને બહુ સારો લાગે છે જોઈએ પણ એ ઉપાડો ને ખરેખર તો અંદરથી પોપટા નથી કરતા આ ખેડૂતોની વેદના છે અને આ સરકારના જે અધિકારીઓ જે સર્વે કરે છે એને પણ સરકાર દ્વારા તમારા મીડિયાના માધ્યમ દ્વારા સરકારને હું રજૂઆત કરું છું કે અધિકારીઓને છૂટછાટ કયો ખેડૂતોને આપે અને જે લીલા લીલું જોઈને ખાલી સર્વે કરીને ખેડૂત સર્વે અમુક ખેડૂત સર્વે કરતા પણ નથી લીલું છે એમ કે ગામડે ખેડૂતો કરવા આવ્યા તો એમ કે આ સર્વે ન આવે પણ કેમ ન હાલે તમે ખરેખર સરકાર જે તમને સર્વે કરવાની જે ગાઈડલાઇન આવી સરકારી ગાઈડલાઇન મુજબ તમે સર્વે કરો પણ માલ જો માલનું ઉત્પાદનનો તમે સર્વે કરો તો રેસ્યુ આવશે ને સાચો અને જે અત્યારે મારા તમારા માધ્યમ દ્વારા હું એ પણ એક કહેવા માગીશ કે જે અધિકારીઓ સર્વે કરવા ગામડામાં આવે છે ને વિસ્તરણ અધિકારી હોય છે પુરવઠા અધિકારી હોય છે એને નાના જ નથી ખેડૂતના ખેતરમાં કેટલા ટકા નુકસાન હોય આ રહ્યું ભણતરથી સર્વે નથી થતું પણ ખેડૂતના ખેતરની જે ખેડૂતોને રાખો બે એવા ખેડૂત આગેવાનો રાખો ખેડૂતના પ્રતિનિધિ રાખો તો ખબર પડે ખેડૂતમાં કેવી રીતે સર્વે થાય ને કપાસનું કેવી રીતે સર્વે કરાય મગફળીનું કેવી રીતે કરાય તલનું કેમ કરાય આ બધી ઘણી ઝીણી ઝીણી સરકારની પણ ભૂલો છે અને તે અધિકારીઓની પણ ભૂલ છે તો તમે એ સરકાર સમક્ષ રજૂ કરો અને મેં પણ એવું માંગ કરી છે કે તમે યોગ્ય સર્વે કરી અને જે અમુક ટકા નુકસાન છે એ કરતાં બધા જેટલા ખેડૂતો છે એને આવરી લેવામાં આવે અને બધાને સર્વેનું વળતર ચૂકવણું કરવામાં આવે એવી અમારી માગ Danke. ખાસ ખેડૂતો છે તેઓની માંગ છે કે અધિકારીઓ છે તે અહીં અહીં સુધી સર્વે માટે પણ નથી પૂછતા હું ખાસ આ મગફળી એ છે તેના દ્રશ્યો છે તે ખાસ બતાવીશ આ મગફળી એ છે તે ખાસ આપને જોઈએ છે તે રૂડી રૂપ જેવી દેખાતી હશે પરંતુ જે આમાં અંદર જે માલ હોવો જોઈએ જે મગફળી હોવી જોઈએ તે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કોઈ પણ ફાલ છે તે અત્યારે નથી જોવા મળતું સામાન્ય રીતે અત્યારે મગફળી છે તે ખાસ આ વર્ષ આ વર્ષે વરસાદ વહેલો હોવાને કારણે

ને ગયા વર્ષે પણ મગફળીમાં કાંઈ હતું જ નહીં સર્વે કરી ગયા હતા અમારા ગામનું એંસી ટકા નુકસાન ગયા વર્ષે હતું પણ છતાંય અમને આ વિજયભાઈ રૂપાણીએ સમજાવી દીધા તેર હજાર છસો રૂપિયા દઈને સમજી ગયા ખરેખર વિજયભાઈ રૂપાણીને શાસન શું એ કાંઈ ખબર જ નથી આ તો બિહારી જ દીધા છે ભાજપના લોકોને અત્યારે આ કોરોના શું છે એમાં જ પડ્યું છે બાકી ખેડૂતની શું વેદના છે એ આ લોકોને ખબર નથી અમારે અત્યારે તલ તલી અમારા ગામમાં દસ બાર માણનો વિઘે ઉતારો હોય છે ખરેખર અત્યારે મને પણ તલી થાય એમ નથી પણ એ તો ગયા વર્ષે સંસદમાં ખુદ પરબત પટેલે કીધું હતું કે અમારે ગાઈડલાઇન આ લોકોને કંઈ ખબર જ નથી શું છે શું નહીં પણ એના એના લોકો જો કહે છે કે આ આવી રીતે ચાલે છે પણ તો હવે અમારે શું કરવાનું ખેડૂત જ નહીં અમારે હજી તો અમારા ગામના એંસી ટકા રસ્તા હાલેવા જ નથી કે ત્યાં જઈને પહોંચી શકી આ તો એકાદ બે ખેતર એવા છે તે બતાવી શકી બાકી તો અમારે કંઈ ખેડૂત આગળ કે જવાય એવું છે નહીં ના કે અમે તમને બધું જ બતાવે કે શું છે આ મગફળી વીગે ત્રીસ ચાલીસ મણ થાય એને બદલે કાંઈ નથી આ વખતે અન્ય ખેડૂત છે તેની સાથે પણ વાત કરીશું ખાસ આપ જોઈ શકો છો કે જે રીતે આ પાક છે તે તલીનો પાક છે તેઓ ખેડૂતો છે તે ખાસ જો રોષ છે તે જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે વરસાદને કારણે આ વખતે છે તે મગફળીમાં પણ ફાલો હોવો જોઈએ પરંતુ એ પણ જોવા નથી મળી રહ્યું અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જે રીતે અધિકારીઓ છે તે ખાસ નિમવામાં આવે છે તેના માટે ખાસ જે રીતે સર્વે માટેના અધિકારીઓ છે તે કરવામાં આવે છે પરંતુ જે અધિકારીઓ છે તે સર્વે કરવા આવે છે પરંતુ એને સર્વેનું જ્ઞાન જ ન હોય શું કહેશો કઈ રીતનું આપણા ગામમાં આ વખતે નુકસાન છે તે જોવા મળે છે શું કહેશો અમારા હળમતિયા ગામમાં અત્યારે અતિભારે વરસાદના કારણે જે તમે જુઓ તો તલ કપાસ મગફળી ભરપૂર નુકસાની છે અત્યારે એટલે અમારી એવી ખેડૂતોની બધાની માંગ છે કે સરકાર શ્રી આને પૂરું પૂરું અમને વળતર આપે યોગ્ય વળતર આપે જેથી કરીને ખેડૂત કંઈક કરી શકે અત્યારે તમે આ બધું જોઈ લો તો આમાં કોઈ પાક બધો ગણો તો મગફળીમાં કાંઈ નથી તલીમાં કાંઈ નથી કપાસમાં કાંઈ નથી તો સરકાર શ્રીને એવી માંગ છે કે યોગ્ય વળતર ખેડૂતને મળે ખેડૂતોની ખાસ માંગ જ એ છે કે અધિકારીઓ છે જે સર્વે માટે જે નિમવામાં આવે છે તે યોગ્ય નિમવામાં આવે અને સર્વે છે તે કાયદેસર રીતે કરવામાં આવે અને ખેડૂતોને જલ્દીમાં જલ્દી જે તે ખાસ સહાય મળે તે માંગ છે જે રીતે સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત જે રીતે વરસાદ છે તે પડ્યો છે તેને લઈ અને પાક છે તેમાં ખાસું નુકસાન છે તે જોવા મળ્યું છે નુકસાન છે તે મોટા ભાગના જે વિસ્તારો છે જે જોવા મળ્યું છે જે સારા પાક છે તે જોવા મળી રહ્યા છે પરંતુ તેમાં છે તે ખાસ ફાલ છે તે હોવાના પણ ખેડૂતોનો છે તે ખાસ છે તે કહી રહ્યા છે જે રીતે સર્વેની ટીમ પણ આવતી હોય છે પરંતુ તે માત્ર અને માત્ર પાક જોઈને સર્વે કરતી હોય છે પરંતુ ખેડૂતોને એવી પણ માંગ છે કે આ જો સર્વે કરે તો કેમાં કેવો ફાલ છે શું અત્યારે વૃદ્ધિ છે તે તેની પણ ખાસ સર્વે કરવામાં આવે કેમેરામેન મેરામ સોલંકી સાથે નરેન્દ્ર પીઠિયા રાજકોટ